ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, હાલ ખેડૂતો ચિંતાતુર હાલતમાં. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે વાતાવરણના પલટાની આગાહી કરવામાં આવતી હતી, ત્યારે દક્ષિણ ગુજરાતના વ્યારા ડોલવણ પંથકમાં બપોર પછી 3 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આમ ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે કેરી તથા જુવાર તથા અન્ય પાકમાં ખૂબ જ નુકસાન થયું હતું. હાલમાં વ્યારા ડોલવણ પંથકમાં ઉનાળાના બદલામાં ચોમાસું આવી ગયું હોય એમ લાગી રહ્યું છે. થોડા થોડા દિવસે વાતાવરણ પલટાય છે, ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિના જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસર દેખાઈ હતી. ભારે પવન ફૂંકાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે કોઈ જાનહાની જાણવામાં આવી નથી. રિપોર્ટર કમલેશ ચાવડા, NN ન્યૂઝ, જૂનાગઢ. આજરોજ તારીખ 12/5/2024ના દિવસે મોરબી માળિયા હાઈવે ઉપર વાવાઝોડા સાથે વરસાદ, મોરબી નહીં પણ ગુજરાતના લગભગ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર મોહસિન દીવાન, NN ન્યૂઝ, રાજકોટ. અમરેલીમાં ધોધમાર વરસાદ. હવામાન ખાતાની આગાહી અનુસાર પવન સાથે વરસાદી માહોલ ઉભો થયો હતો, ઠેર ઠેર પાણી ભરાયા હતા. NN ન્યૂઝ, અમરેલી. મડુતરા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ વાવાઝોડાને કારણે મકાનોના નળિયા ઉડી ગયા, દિવાલો પડી, જાનહાનિ નહીં, કોઈ નુકસાન નથી. રિપોર્ટર રણમલભાઈ એમ ચૌહાણ, NN ન્યૂઝ, મડુતરા.